गुड मॉर्निंग फ्रेंड्स, आज स्टैंडर्ड इलेवंथ नी अंदर आपणे 50% कोर्स पूरो करी दीधो छे। ग्रामर तरफ आपणे आगळ वधी रह्या हता। विभाग सी आपणे जोयो हतो, जेना 12 मार्क्स छे। विभाग सी नी अंदर विद्यार्थी मित्रों आपणे जोयुं हतुं के लेखन रूढ़ी ने भाषा सुधीनी दृष्टिए वाक्य सुधारीने फरीथी लखो। नीचेना वाक्यमां प्रत्यय एटले के अक्षर खोटा वपराय तो फरीथी लखो। नीचेना वाक्यनो अर्थ न बदलाय ए रीते विरुद्धार्थी करो। त्यार पछी मैं तमने कीधुं तुं के तड़पदा शब्द छे ए तमारे टेक्स्टबुकना हशे वाँचवा पड़शे। शब्द समूह माटे एक एक शब्द वापरो, रूढ़िप्रयोगनो अर्थ आपो, जोड़णी सुधारो, समानार्थी शब्द दर्शाओ, आ वगैरे ग्रामर आपणे जोयुं विभाग सी नी अंदर। आजे आपणे वात करी रह्या छीए विभाग डी नी। अर्थग्रहण विभाग छे आपणी माटे नवो पॉइंट छे। आम जोईए तो एक काव्य रूपे जे आपणे अभ्यासक्रमनी अंदर नहीं होय, बहारनो कोई काव्य हशे, એ કાવ્ય આપવામાં આવ્યું હશે, એ કાવ્યને શાંત જીતે શાંત મને આપણે એને સાંભળવું પડશે, એને વાંચવું પડશે। એ જ કાવ્યની નીચે ચાર ક્વેશ્ચન આપેલા હશે અને એ ક્વેશ્ચનનું આન્સર આપણે એ કાવ્યમાંથી વાંચીને ગોતીને લખવાનો રહેશે, જેના માર્ક્સ છે 4। ત્યારબાદ બીજો હશે સંક્ષેપીકરણ। સંક્ષેપીકરણ તો આપણે દસમાની અંદર પણ શીખી ગયા છે। દસમામાં અહીંયા જે વિદ્યાર્થીઓ હતા એમને મેં શીખડાયું હતું, અલ્ટ્રાવિઝનના જે વિદ્યાર્થીઓ હતા ટેન્થની હતા અને જે ઇલેવન્થમાં આવ્યા છે એમને ખબર છે। સંક્ષેપ એટલે શોર્ટ આઉટ કરું, ટૂંકમાં લખું, ખાસ પહેલાં પેરેગ્રાફને વાંચવો, વાંચીને એને મનમાં લેવો, ધ્યાનમાં લેવું, શેના વિશે વાત કરવામાં આવી છે, એકને એક વાતને વારંવાર દોહરાવવામાં આવી હોય, જેના વિશે વાત કરવામાં આવી હોય એનું શીર્ષક બને છે। શીર્ષકનો એક ગુણ છે, શીર્ષક લખવું ફરજિયાત છે। અંતે કંઈ ખબર ન પડે, ગડબડ થાય, મિસ્ટેક થાય તો એ પેરેગ્રાફની પહેલી બે લીટી, વચ્ચેની બે લીટી અને છેલ્લી લીટી લઈ લો એટલે એ સંક્ષેપીકરણ થઈ ગયું। એટલે મુખ્ય હાર્દ, મુખ્ય વાત એ સંક્ષેપીકરણની અંદર લખવાની હોય છે। બધાનું જુદું જુદું શીર્ષક પણ થોડું થોડું આવતું હોય છે। તો આ વિભાગ ડીની મિત્રો આપણે વાત કરતા હતા। તો વિભાગ ડી કેટલા માર્ક્સ માટે છે? તો 4+4=8 માર્ક્સ માટે છે। ત્યાર પછી 8 ને 4 એટલે 8 માર્ક્સનો એસે આવશે, નિબંધ આવશે, અને 4 માર્ક્સનો પત્રલેખન આવશે। અને પત્રલેખન ન કરવું હોય તો એના ઓપ્શનમાં 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો, એટલે 12 માર્ક્સ આના થયા, બરાબર। હવે તમને હું ગણતરી કરાવું, 12 ને 8 20, 20 ને 12 32, 32 માર્ક્સનું ગ્રામર થયું, બરાબર। અને એ સિવાયના જે 18 માર્ક્સ છે એ તમારા પ્રશ્નોના હશે, એટલે મહેનત શેમાં વધારે કરાય? ગ્રામરની અંદર કરાય। તો ખાસ ગ્રામરમાં ધ્યાન આપવાની છે। મેં તમને વાત કરીને કે લેખન રૂઢિ છે, ભાષા સુધીની દૃષ્ટિએ વાક્ય સુધારો, પ્રત્યય સુધારો, નીચેનું વિરુદ્ધાર્થી કરો, તળપદા શબ્દ છે, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો, રૂઢિપ્રયોગનો અર્થ આપો, જોડણી સુધારો, આ બધું ગ્રામર ફરજિયાત કરવાનું છે। ત્યાર પછી હવે વાત કરી રહ્યા છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। આપણી માટે નવું છે, એ નવું છે એટલે એમાં શું હશે કે કોઈ પણ તમે આપણે પાઠ્ય આધારિત કાવ્ય નહીં હોય, આને આપણે કોઈ દિવસ ભણ્યા નહીં હોય, પણ જે કાવ્ય આપણે ભણવામાં આવે છે ને એવું જ કાવ્ય હશે, પણ એથી નાનું હશે, એકદમ શોર્ટ। એની નીચે એ જ કાવ્યમાંથી પૂછવામાં આવેલા 4 ક્વેશ્ચન હશે અને એ જ 4 ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે। હવે હું તમારી સમક્ષ કાવ્ય લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે। જો નાનકડું કાવ્ય છે, વિભાગ ડીની અંદર વાત કરી રહ્યા છે, આવું કાવ્ય હશે કે અસ્ત થતા
સાથે સાથે લખવું હોય તો છૂટ છે. રવિ પૂછતો અવનીને, સારશે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સહુ, મો પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે એટલે એ સમયે એમ કોળિયું એક માટીનું, એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવળ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આવું કાવ્ય આપેલું હશે. જો અહીંયા તમારી સમક્ષ મેં 2, 4, 6 અને 8 લીટીનું આવું નાનકડું કાવ્ય હશે. નીચે છે એ ક્વેશ્ચન આપેલા હશે, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4, અને આના માર્ક્સ છે 4. હવે આ રીતે પેલા કાવ્યને વાંચવાનું કે ભાઈ અસ્ત થતા રવિ પૂછતો અવનીને, અવની એટલે ધરતી પૃથ્વી, અસ્ત થતા રવિ એટલે સૂર્યનારાયણ ભગવાન, અસ્ત થતા એટલે આથમતા, આથમતા રવિ છે સૂર્યનારાયણ ભગવાન છે, એ ધરતીને પૂછે છે કે સારશે કોણ કર્તવ્ય મારા, મારા ગયા પછી અંજવાળો આપવાનું કામ કોણ કરશે, હું જતો રહીશ, હમણાં અસ્ત થઈ જઈશ, આથમી જઈશ, પછી તને ધરતી એટલે પૃથ્વી અવની તને અંજવાળું કોણ આપશે એમ. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સહુ, આ પ્રશ્ન સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા, અવાચક થઈ ગયા, વાત સાચી, લે હવે શું કરશું, હમણાં સૂર્યનારાયણ ભગવાન અસ્ત થઈ જશે, રવિ અસ્ત થઈ જશે. મો પડ્યા સર્વના સાવ કાળા, બધાના મો કાળા થઈ ગયા, મૂંઝાઈ ગયા, તો અંધારું ઘોર થઈ જશે યાર, સૂર્યનારાયણ ભગવાન જતા રહેશે, હમણાં અસ્ત થઈ જશે. હવે એ અવનીને ધરતીને કહે છે તો આ ધરતીમાં તો ઘણા બધા લોકો વસે છે, પૃથ્વીમાં એ બધાને અંજવાળું કોણ આપશે એમ. જો સમજવાનું છે, આ એક્ઝામ્પલ રૂપે લખેલું છે, 11th માં તો આવશે, 12th માં બી આવશે, આપણે સમજવાનું છે કે આ રીતે એને તમારે વાંચવું પડશે, એને સમજવું પડશે. કાવ્ય બહુ અઘરું હોય, પાઠ હોય તો સહેલાઈથી સમજાઈ શકાય, પણ જે પોયમ છે એ થોડા અઘરા શબ્દો હોય છે અને એના મિનિંગ બી અઘરા હોય છે. સાંભળી પ્રશ્ન એ શબ્દ થઈ ઊભા સહુ, મું પડ્યા સૌના સર્વ ખાવ કાળા, બધા મૂંઝાઈ ગયા કે હવે શું કરશું. તે સમય એટલે એવા સમયે કોળિયું એક માટી તણું ભીડના કોક ખૂણેથી બોલ્યું, એવા સમયે માટીનું કોળિયું ભીડમાં એક ખૂણામાંથી બોલ્યું કે ચિંતા શું કરો છો, સૂર્યનારાયણ ભગવાન રવિ અસ્ત થઈ જાય ત્યારે, કોળિયું એટલે દીપક દીવો, હું અંજવાળું આપીશ એમ. અને વાત સાચી છે, લાઇટ જાય, પહેલાંના જમાનામાં લાઇટ નહોતી, રાતના સમયમાં ફાનસ કરતા, દીવા કરતા, હે તો અંજવાળું કોણ આપતું હતું, કોળિયું. દીપાવલી આવી રહી છે, ઘેર ઘેર દીપક જલાવવામાં આવશે, કોળિયાની અંદર ઘી પૂરવામાં આવશે, તેલ પૂરવામાં આવશે, તો આ શું છે.
તો એ કોળિયું છે, તે સમયે કોળિયું એક માટી તણું ભીડના કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી માડી તેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. સૂર્યનારાયણ ભગવાનને કહે છે કોળિયું કે મારી ઓકાત નથી તમારા જેટલો પ્રકાશ આપવાની, હું આખી દુનિયાને પ્રકાશ ના આપી શકું, પણ મામૂલી જેટલી ત્રેવડ મારી છે આ રૂમમાં હું ઊંજવાસ આપી શકું, આ રૂમને હું ઉજ્જવળ કરી શકું, જો તમે આ કામ મને સોંપશો ને તો હું કરીશ. હવે અહીંયા વાત કોની કરવામાં આવી છે? પ્રકાશ અને અંધકારની, અંધકાર અને પ્રકાશની વાતની અંદર ખારું કામ કોણ કરે છે? તો કોળિયું. હવે જો પ્રશ્ન આપણે જોઈએ, પહેલો પ્રશ્ન એવો છે, લખવાની જગ્યા નથી એટલે મોઢે બોલું છું, કે અસ્ત થતા રવિ એટલે કે સૂર્યનારાયણ ભગવાન કોને સો પ્રશ્ન પૂછે છે? અસ્ત થતા રવિ સૂર્ય કોને સો પ્રશ્ન પૂછે છે? તો તમને ખબર પડી જવી જોઈએ કે અસ્ત થતા રવિ અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા ગયા પછી આ મારું કામ કોણ કરશે? આટલું કરો એટલે એક ગુણ મળે. જવાબ મળી ગયો. રવિ કોને પૂછે છે પ્રશ્ન? અવનીને એટલે ધરતીને. શું પૂછે છે? કે મારા ગયા પછી તમને અંજવાળું કોણ આપશે, આ કામ કોણ કરશે? હા, બીજો પ્રશ્ન છે કે રવિ સૂર્યનો સાંભળી, રવિ સૂર્યનો પ્રશ્ન સાંભળી સૌની કેવી મનસ્થિતિ થઈ? તો રવિ સૂર્યનો પ્રશ્ન સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા, મો સર્વના સાવ કાળા પડી ગયા. આ પ્રશ્ન થયો બીજો, માર્સ મીડા બે, કોઈ અડધો માર્સ ન કાપીએ તો ગેરંટી પરફેક્ટ હોય તો કાવ્યને સમજવું પડે ને હાર્દને સમજવું પડે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? તો તે સમયે બોલ્યું કોળિયું. ક્વેશ્ચન નંબર થ્રી આન્સર કોળિયું. તો આનો જવાબ આવશે કે ભીડના કોક ખૂણેથી કોળિયું બોલ્યું. ત્યાર પછી મામૂલી જેટલી માડી ત્રેવડ પ્રભુ, એટલું આપજો તો કરીશ હું, સોંપજો એમ. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. છેલ્લો પ્રશ્ન હશે હશે ને હશે, ત્રણ પ્રશ્ન આપ્યા છે ને છેલ્લો શીર્ષકવાળો હશે હશે ને હશે, કે નીચેના કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો નીચેના કાવ્યને યોગ્ય આપણું શીર્ષક છે કોળિયું. શું આવશે બરાબર યાદ રાખજો, આ કોળિયું છે એ શીર્ષક છે. આટલું કરો એટલે ફોરમાંથી ફોર માર્ક્સ તમને મળી છે. આ થયો પેલી વસ્તુ. વિભાગ ડી અર્થગ્રહણ વિભાગ 8 માર્ક્સ માટેનો છે. નીચેના કાવ્યને વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો, આવું કાવ્ય હશે. આ કાવ્યની નીચે 4 પ્રશ્ન આપેલા હશે, એ પ્રશ્નને વાંચવાના, એ પ્રશ્ન વાંચતા સાથે આ કાવ્યને વાંચવાનું, આ કાવ્યમાંથી જ એ 4 ક્વેશ્ચનના આન્સર તમને મળશે. કાવ્યની લીટી લીટીને સમજવી જરૂરી છે, કાવ્યને એકવાર નહીં બે વાર સમજવી જરૂરી છે, તો જ આપણને આવડશે, નહીંતર બકાનું આવડે. બરાબર. ત્યાર પછી નીચેના ગદ્યખંડને વાંચી તેના ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. હવે ત્રીજા ભાગની અંદર સંક્ષેપ કરવાની વાત છે. સંક્ષેપ એટલે ટૂંકમાં શોર્ટ આઉટ કરો. મેં તમને પહેલાં બી કીધું, 10th બી આવતું હતું અને અહીંના જે કદાચ અલ્ટ્રાના વિદ્યાર્થી છે એમને મેં શીખડાવ્યું હતું પણ હવે એ બી સાથે સાથે આપણે કહી દઈએ કે નીચેના ગદ્યખંડને વાંચીને તેનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરો. જો પેરેગ્રાફ આવશે જે તમે કોઈથી ભણ્યા હોય નહીં, ડાયરેક્ટ કોઈ બી બહારથી લઈ લેવામાં આવે, જગતના કોઈ પણ હોય, પણ એ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવું બહુ જ સહેલું છે. કારણ કે પેરેગ્રાફ વાંચો ને બે વાર એટલે સમજી જાય કે ભાઈ એકની એક વાત કરવામાં આવી છે. એક્ઝામ્પલ પર હું તમને કહું કે આ પેરેગ્રાફની જવા દો, હું મારી રીતે હું તમને વાત કરું છું જેથી કરીને તમને વધારે સમજાય. બરાબર. હવે માની લો કે એવો કોઈ પેરેગ્રાફ આવ્યો કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ,
પહેલાંના વિદ્યાર્થીનું જીવન કેવું હતું, વિદ્યાર્થીઓ આશ્રમોમાં ભણતા, સુખ દુઃખ વહેતા, ઋષિનું કામ કરતા, ઋષિના ઘેર રહેતા, દિનચર્યા ભણવામાં જતી, ત્યારબાદ શ્રમ કર્યામાં જતી, ઝૂંપડીમાં રહેતા, રાજાનો છોકરો હોય તોય ભલે ને ગમે એનો હોય તોય ભલે, આવું જીવન જીવતા. હવે આનું તમે શીર્ષક આપો, શું કરવું પડે? તો વાત પહેલાંની બધી કરવામાં આવી. શેની કરવામાં આવી? પહેલાંની. પહેલાંની તો શું કહેવાય? પ્રાચીન વિદ્યાર્થી કાળનું જીવન. પહેલાં પ્રાચીન કાળમાં વિદ્યાર્થીનું જીવન કેવું હતું? આવી સરસ મજાની એસી બિલ્ડિંગવાળી શાળાઓ નહોતી. સુદામા અને કૃષ્ણ છે સાંદિપની ઋષિના ત્યાં એમના આશ્રમની અંદર ભણતા, લાકડા કાપવા જતા જંગલમાં. હે, નદીમાં પૂર આવતું, વરસાદ આવતું, દિનચર્યા દ્વારા કામ કરવાનું, ભણવાનું, ધનુર્વિદ્યા શીખવાની, બીજી વિદ્યા શીખવાની, રાત્રે ગુરુના પગ દબાવવાના અને ગુરુ દક્ષિણા જ્યારે માગે ત્યારે એકલવ્ય જેવા વ્યક્તિએ પોતાની ઠીચડી આંગળી પણ આપી હતી. તો કહેવાનો મીન્સ એસ, કહેવાનો મીન્સ અર્થ મારો એ છે કે આ જ્યારે તમે પેરેગ્રાફ વાંચો તો જેના વિશે એકને એક વધારે ને વધારે વાત કરવામાં આવી હોય એનું શીર્ષક હોય છે. અને સંક્ષેપીકરણ વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ 4-4.75 એમ કહી શકાય, 4-4.75 લીટી જ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? આખો પેરેગ્રાફ આપ્યો હોય આખે આખો પાછો કોપી માંડે નીચે, એટલે ને એટલો લખી નાખે. વિચાર કરો, અમુક અમુક તો આમ નિબંધ જેટલું સંક્ષેપીકરણ કરે, માર્ક્સ ન આવે કોઈ દિવસ. સંક્ષેપીકરણ એટલે તમારે ટૂંકમાં લખવાનું છે, શીર્ષક ફરજિયાત લખવાનું છે. આની જેમ જો તમે શીર્ષક ન લખો તો એનો એક માર્ક્સ જાય. 4 માર્ક્સનું સંક્ષેપીકરણ છે તો એમાં શીર્ષક લખવું ફરજિયાત છે, એટલે શીર્ષક ફરજિયાત હોવું જોઈએ. તો શું થશે આમાં? સંક્ષેપીકરણ કરવાનું કઈ રીતે? મેં તમને સમજાવી દીધું, પહેલાં આખા પેરેગ્રાફને વાંચી જવાનો, એ પેરેગ્રાફમાં શેના વિશે વાત કરવામાં આવી છે. જો બીજો પેરેગ્રાફ લઈ કે વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે, જેવા જોવા જઈએ તો અસંખ્ય માણસો ભારરૂપ પડશે, કેવળ પરોપજીવી જ નહીં, સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિની નિષ્ઠા અને સંકલ્પ શક્તિ હોય અને તે યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે છે. અપંગની સેવા દ્વારા આપણા ઘણા સામાજિક ગુણો વિકસે છે, જીવન વિશેની આપણી સમજ વ્યાપક અને ઉદાર થાય છે. માનવ જીવન, માનવતાના જીવનની, સામાજિક જીવનની આ કેળવણી તત્વ ધાર્મિક કેળવણી છે. ધાર્મિક ગ્રંથિઓ અને પૂર્વગ્રંથો ઓળખે છે. માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીશું. જે બીજાના દુઃખો જોતો નથી ને જે બીજાની આરત સાંભળતો નથી, જે સંકટગ્રસ્તોને મદદ થતો નથી, તે જ અપંગ છે. આનું શીર્ષક શું આવે ખબર છે? ખરો અપંગ કોણ? આપણે કોઈ બિચારો હેન્ડીકેપ છે, અપંગ છે તો એને એમ કહે કે આ ન કંઈ કરી શકે જિંદગીમાં, આ શું કરી શકતો. પણ આપણે જે મિત્રો કાર્ય નથી કરી શકતા એ અપંગ કરી શકે. અને આપણે ભગવાને સરસ મજાનું સુંદર શરીર આપ્યું છે, બે હાથ, બે પગ, બે આંખો, બે કાન, બધું સલામત છે. છતાં આપણે ઘણી બધી વસ્તુમાં આળસ કરીએ છીએ. હું ન કરી શકું, મારાથી ન થાય, મારાથી ન ચલાય, હું હવે ઉંમર થઈ ગઈ, મારી હવે અવસ્થા થઈ ગઈ, હવે મને વાંચું યાદ રહેતું નથી, હવે હું આ કામ ન કરી શકું, હું તડકો સહન ન કરી શકું. ભાઈ કેમ ન કર, નાની ઉંમર છે. કહેવાનો મીન્સ કે આપણે માનસિક અપંગ છે. જે અપંગ છે એ તો બિચારા તડકામાં, ઠંડીમાં કે ચોમાસામાં કામ કરે છે. ઘણા બધાના તમે યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરો તો જે અપંગ છે એ પોતાના પગેથી પોતાનું વડાટ કામ કરતો હોય, પોતાના પગથી લખતો હોય છે, હાથ નથી આપ્યા ભગવાને, છતાં એ પોતાના પગથી લખતું હોય, પોતાના પગથી કામ કરતો હોય, એક હાથ આપ્યો હોય તો એક હાથથી તે ઘણું બધું કરતો હોય છે. ભગવાને બધું આપણે બબ્બે બબ્બે આપેલું છે અને સહી સલામત છે. હે, જે આપણે હારા બે હાથ આપ્યા તો હારા અક્ષર કાઢી ન શકતા,
અને જે વ્યક્તિને એમ કહેવાય હાવ અપંગ રૂપે છે, હાથ નથી, એ પગથી લખતો હોય, યુટ્યુબમાં સજમાં જો, ખોટું નથી કહેતો, તો એ તમારા કરતાં સારા અક્ષર કાઢે છે. તો આમાં ખરું અપંગ કોણ? એમ સાચું અપંગ કોણ? આપણી માનસિકતા અપંગ છે કે ખરેખર જે વ્યક્તિ અપંગ છે તે છે? એટલે તમારે એના હાર્દને પકડવાનું છે, એની મુખ્ય વાતને પકડવાની છે. એના હાર્દ અને એની મુખ્ય વાતને વિદ્યાર્થી મિત્રો તમે પકડશો તો તમને તરત ખ્યાલ આવી જશે. ક્લિયર? તો આ છે સંક્ષેપીકરણ. એટલે ટૂંકમાં સોર્ટ આઉટ કરવું, ટૂંકમાં લખવું, એનો સંક્ષેપ કરવો, એનીને એની કોપી નીચે મારવાની નથી. પ્લીઝ ખાસ ધ્યાન આપશો, ઉપર લખ્યું છે એવું એવું નીચે નથી લખવાનું. ઘણા બધા એમ કહે બીજી બે લીટી ઉટાડી દે ને બીજી વચ્ચે લખી નાખે, એવું પણ નહીં. બેસ્ટ સંક્ષેપીકરણ એને કહેવાય કે તેને તમે પેરેગ્રાફને વાંચશો, વાંચ્યા બાદ એના હાર્દને સમજશો કે આ પેરેગ્રાફ શું કહેવા માગે છે, કોના વિશે કહેવા માગે છે, કોના વિશે લખ્યું છે, આનું મહત્ત્વ શું છે, શેના વિશે વાત વારંવાર કરવામાં આવી છે, એનું શીર્ષક છે. ક્લિયર? તો આ થયો આપણો વિભાગ ડી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે વિભાગ ડી છે એ તમારે 8 માર્ક્સનો છે, 8 માર્ક્સનો છે. અને ત્યાર પછી છે આપણો વિભાગ ઈ, લેખન સજ્જતા. નીચેના વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારિત આશરે 200 શબ્દોની અંદર એમ કહેવાય છે કે નિબંધ લખવાનો છે. અને આ 200 શબ્દોની અંદર નિબંધની હું તમને વાત કરું તો એક્ઝેક્ટલી 3 નિબંધ આપવામાં આવશે. 3માંથી એક લખવાનો છે. ખડંગડાયા થઈને ઘણા બધા લખે એક એક પેજનો, પણ તેણે તેને લખે જે સાહેબને સારો લાગે. જોઈજો તમને, પણ સાહેબને સારો નથી લગાડો, સાહેબ કંઈ તારો નિબંધ જોવા ન થાય, તારું પેપર જોવા આવ્યા છે. તો કહેવાનું મીન્સ નિબંધની એક ખાસિયતતા છે, મેં તમને કીધું તો હું તમને બધું શીખડાવીશ. સારા અક્ષરે પહેલું જ હાથનું ઘરેણું છે. ખાલી વાતો કરવી, ખાલી લખવું, હોશિયારી પણ બતાવવું, મોઢે આવડવું, એ ખાલી જરૂરી નથી. આપણે જે કંઈ પેપર આપવાના છીએ લેખિત પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો. મૌખિકમાં તમને કેટલું આવડે છે, ફટ ઊંચી આંગળી કરીને જવાબ આપી દો છો, રાઈટ, બરાબર છે. પણ આપણા જો અક્ષર ખરાબ હશે તો બધું નકામું છે. મારો એક્સપિરિયન્સ છે 7 યર્સનો પેપર જોવાનો. ટોટલ મારો અભ્યાસ હું જે કરાવી રહ્યો છું તમને, મારા શિક્ષક તરીકેનો અભ્યાસ છે મારો 10 વર્ષનો. 10 વર્ષથી હું ભણાવું છું અને 7 વર્ષથી હું બોર્ડના પેપર ચેકિંગ કરવા માટે જઉં છું. તો મારો એક્સપિરિયન્સ, હું 10th પણ જઉં છું અને 12th પણ જઉં છું. તો અમે જ્યારે મિત્રો પેપર જોતા હોય ને, તો જ્યારે પેપર હાથમાં આવે ને ત્યારે બાળકો સ્ટીકર મારેલું, કોનું પેપર છે કોઈ દી ખ્યાલ ન હોય. પણ અમારા હાથમાં જ્યારે પેપર આવે ને એટલે અમે એનું એવરેજ બાંધી લઈએ કે આને છે ને 70 થી 75 વચ્ચે આવશે. પહેલું જ પેજ ખોલીને ત્યાં ખબર પડી જાય કે આ છોકરો હોશિયાર છે કે આને ગોરો મારેલા છે. તમારી પર્સનાલિટી, તમારું હસ્તાક્ષર છે, તમારું લખાણ છે, તમારા મુદ્દાઓ પાડીને લખવું, માગ્યા મુજબ આન્સર આપો, એક એક વાક્યના આન્સર આપો, એક પ્રશ્ન પૂરો થાય પછી 2 લીટી ખાલી મૂકવી, 2 પ્રશ્ન વચ્ચેનું અંતર રાખવું, આન્સર વ્યવસ્થિત રીતે લખવું, નો ચેક ચાક, સરસ મજાના હસ્તાક્ષર, નવો વિભાગ નવા પેજ ઉપર, આ બધું ડિપેન્ડ કરે છે યાર માર્ક્સમાં. આ બધું નક્કી કરે છે તમે કેટલામાં છો એમ. બિગ ક્વેશ્ચન હોય તો ફરજિયાત પાઠનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર શેમાંથી લીધેલ, આના ઉપર તમારું ડિપેન્ડ થાય. આના ઉપર તમને ખબર પડે અમને કે આ વિદ્યાર્થીને પાઠનું નામ યાદ છે, લેખકનું નામ યાદ છે, સાહિત્ય પ્રકાર યાદ છે, શેમાંથી લીધેલ યાદ છે. બ્રિલિયન્ટ હોય ભાઈ, ઘણા બધાને તો કયા પાઠમાંથી કયો પ્રશ્ન લેવામાં આવ્યો છે એ બી ખબર નથી હોતી ને. તો આ બધું ડિપેન્ડ કરે છે, આ બધું શીખવાનું છે, આ બધું 12માં કામ આવશે. ખાલી હોશિયાર હોવું, આવડવું, પ્રશ્ન આવડવો, જો ઘણા બધા બાજુવાળો વિદ્યાર્થી તમારામાંથી લખતો હોય, બાજુવાળો ઘણી ફેર એવા બનાવો બનતા હોય છે. અને બોર્ડની એક્ઝામ આપીને આપણે બધા વાત કરતા હોય છે કે યાર મારે બહુ ઓછા માર્ક્સ આવ્યા હો, મારે એ બાજુમાંથી પેલી મારી ફ્રેન્ડ લખતી હતી ને બોલો મારા કરતાં એને 5 માર્ક્સ વધુ આવ્યા. તો ડિફરન્સ શું છે? એને કંઈ નથી આવડતું, તમારામાંથી કોપી મારી છતાં તમારે કરતાં વધારે માર્ક્સ. તો એનું લખાણ, એના હસ્તાક્ષર, એના જે લખવાની જે પર્સનાલિટી છે, આપણી જેમ પર્સનાલિટી હોય ને એમ લખવાની, હસ્તાક્ષરની, પેપરની બી પર્સનાલિટી હોય. ક્યારેક હું તમારા ગ્રુપમાં મોકલીશ
મારી પાસે ગયા વખતના જે સ્ટુડન્ટ છે એના પેપર પડ્યા છે, જબરજસ્ત લખે યાર. ઘણા બધા ટેન્થમાં પણ મારા ટેલેન્ટ વિદ્યાર્થીઓ છે જ. ઘણા બધાનું હોમવર્ક અમે જોઈએ છીએ તો આમ ઠ માન ડ માન ઢ માન લ માં કંઈ ખબર જ નહીં પડતી યાર. મને એવું લાગે છે કે પહેલાં ધોરણથી કેમ કક્કો ચાલુ કરવો પડે. તો પ્લીઝ 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 ગુજરાતી સબ્જેક્ટને સહેલો માની છોડી ના દેશો, ધ્યાન આપો. ગ્રામર બહુ જરૂરી છે. સ્ટેટ આપણું ગુજરાત છે ને, ગમે એ એક્ઝામ આપશો તો એ ગુજરાતીમાં પેપર આવશે, ખાસ ગુજરાતે ગ્રામર આવશે. તો ગુજરાતીનું ગ્રામર આવવું બહુ જરૂરી છે. અને જે કંઈ અહીંયા ગ્રામર શીખડાવી રહ્યા છે, જે કંઈ પોઈન્ટ શીખડાવી રહ્યા છે, એ બહુ મહત્ત્વના હોય છે. અને ખાસ તરફ ધ્યાન આપજો. વાત કરી રહ્યા છીએ વિભાગ એ લેખન સજ્જતા. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારિત આધારે 200 શબ્દોમાં નિબંધ લખો. 8 માર્ચનો છે. 3 નિબંધ આપવામાં આવેલા હશે. 3માંથી કોઈ બી એક લખવાનો છે. માની લો કે કઈ રીતે લખવાનો એ પણ આપણે શીખવાડું છું. કે માની લો કે વર્ષા ઋતુ નિબંધ આવ્યો, બરાબર, અથવા તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ નિબંધ આવ્યો, અથવા તો શિયાળાનો સવાર આવ્યો, કોઈ બી આવી શકે છે. માની લો કે વર્ષા ઋતુ આવ્યો તો તમે સરસ મજાની પ્રસ્તાવનાઓથી શરૂઆત કરી શકો. ઇન્ટ્રોડક્શન. ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મુખ્ય ઇન્કમ એ ખેતી પર નિર્ભર છે અને ભારતના મુખ્ય 80% લોકો ખેતી કરે છે, ગામડાઓમાં રહે છે. અને એટલા જ માટે ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. ખેડૂતોની મુખ્ય ઋતુ છે. આ વર્ષા ઋતુ આવવાથી મનુષ્ય જ નહીં પણ આ પ્રકૃતિ, આ પશુ પક્ષીઓ, જેને 12 મહિનાનું ખાવા પીવાનું કહી શકાય કે તળાવ ભરાય, ડેમ ભરાય, સરોવર ભરાય અને એને 12 મહિનાનું પાણી મળી રહે છે. અને આ સરસ મજાની સૌને ગમતી આ ઋતુ એટલે વર્ષા ઋતુ. હવે એમાં બીજો મુદ્દો, જો મુદ્દો અંદર લખેલા છે કે અતિવૃષ્ટિ, બીજો મુદ્દો એવો છે. તો ઘણી બધી વાર અતિવૃષ્ટિના કારણે વધારે પડતું નુકસાન થાય છે. 2020ની અત્યારની ચોમાસાની વાત કરીએ તો જે ચોમાસું ગયું એમાં અતિવૃષ્ટિ પડી છે. ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ઘણા બધા ઊભા પાકો બળી ગયા છે. અતિવૃષ્ટિના કારણે ખૂબ જ નુકસાન થયું છે. અને જ્યારે જ્યારે અતિવૃષ્ટિ થતી હોય છે ત્યારે ત્યારે પાક બળવાથી એ પાક ખેડૂતો માટે નિષ્ફળ થતો હોય છે. અને નિષ્ફળ જવાથી એના ભાવમાં ફુગાવો થાય છે, ભાવ વધે છે. તમે જોઈ શકો છો કે ડુંગળીના 50-60 રૂપિયા, બટેટાના 50 રૂપિયા, પાણીપુરીવાળા ડુંગળી નાખવાનું બંધ કરી દીધું. આ જ વસ્તુ એકવાર મને યાદ છે 100 રૂપિયા કિલો ડુંગળી થઈ હતી. 100 રૂપિયા કિલો ડુંગળીના હતા. અને આજે તમે જોઈ શકો છો કે જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ ભાવની અંદર વધારો થતો જાય છે. એનું કારણ શું છે કે ઉત્પાદન ઓછું છે, એની આયાત કરવી પડે, બીજાથી લેવું પડે છે, એટલે ભાવ આપણે બમણો ભરવો પડે છે. બીજો મુદ્દો હોય છે કે ખેડૂતની ખૂબ જ મહત્ત્વની ઋતુ. તો એની અંદર લખી શકાય કે ખેડૂતોની મહત્ત્વની ઋતુ એટલા માટે છે કે ચોમાસાની અંદર ખેડૂતો છે એ પોતાનું વાવેતર કરે છે. 12 મહિનાની નીપજ ખેડૂતોને આશા હોય છે કે નોકરિયાત નથી. ખેડૂતો ખૂબ જ સંતોષવાળો વ્યક્તિ છે કે જે વાવે છે, વરસાદ થાય તો બળી જાય, ઓછો વરસાદ થાય તોય બળી જાય, મધ્યમ વરસાદ થાય તો સારું ઉત્પાદન આવે. એકવાર વાવે ન ઉગે, બીજી વાર વાવે ન ઉગે, ત્રીજી વાર વાવે, હારતો નથી. પરિશ્રમવાળું કામ છે, મહેનતવાળું કામ છે. આઈ એમ ફાર્મર, એટલે કે હું પણ ફાર્મર છું. મારા પિતાની ધંધો પણ ફાર્મરનો છે, હે, ખેતી કરે છે. તો ખેતી ખૂબ જ મહત્ત્વની છે. અને કેટલા વીએઓ થાય ખેતી કરતા હોય ને ખબર પડે. તો આ વર્ષા ઋતુનો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વિશે જે કંઈ મુદ્દા આપેલા હોય છે એ મુદ્દાને આધારિત તમારે લખવાનું હોય છે. ડાયરેક્ટલી તમે ડાયરેક્ટ કોઈ પ્રશ્ન લખો, ઘણા બધા વિદ્યાર્થીઓ એ રીતે નિબંધ લખે છે, એના કારણે માર્ક્સ ન થાય. અને પાછો 8 માર્ક્સ માટેનો છે, 4-5 પેજ ભરવા જરૂરી છે. 5 પેજનો ભરો તો મિનિમમ 4 પેજ તો થવા જોઈએ, આગળ પાછળ થઈને. તમે ખાલી એક પેજ આમ ભર્યું વાત પૂરો તો એમ નિબંધના માર્ક્સ ના. પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલો. જો સ્વસ્થતા ત્યાં પ્રભુતા, પહેલો નિબંધ છે. એમાં પ્રસ્તાવના છે, શરીરની સ્વસ્થતા છે, ઘર અને મહોલ્લાની સ્વસ્થતા છે, ગામડા અને શહેરની સ્વસ્થતા છે,
ગાંધીજીના સ્વચ્છતા વિશેના પ્રયત્નો થયા છે. ચશ્માની અંદર લખ્યું છે સ્વચ્છ અભિયાન, ભારત દેશ સ્વસ્થ કરો, સ્વચ્છતાની જવાબદારી અને વિદેશોમાં સ્વચ્છતા અને ઉત્સાહ. તો આવા મુદ્દા આપેલા હોય તો લખી શકાય સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને સ્વચ્છતા રાખવી એ ખૂબ જરૂરી છે. પોતાનાથી લઈ આજુબાજુને, પોતાના પરિવારની, પોતાના ઘરની, પોતાના મહોલ્લાની. તો આ સ્વચ્છતા વિશેના જે કંઈ મુદ્દા લખ્યા છે ને એ મુદ્દાને આધારિત તમારે આગળ વધતું જવાનું છે, બરાબર. તો આ રીતે થયો નિબંધ લખવાનો. ત્યાર પછી એના પછી આવશે પત્ર લેખન, એના માર્ક્સ છે 4, બરાબર યાદ રાખજો. અને જો પત્ર ન લખવો હોય તો એના ઓપ્શનમાં આવશે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર પણ કહેવામાં આવે છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. આવો સરસ મજાનો વિચાર વિસ્તાર આપેલો હોય એ અઘરો પડે, પત્ર સહેલો પડે. એટલે બને ત્યાં સુધી પત્ર લખશો, પણ જેને વિચાર વિસ્તાર લખવો હોય તો પણ સૂટ છે. માની લો કે પત્ર એવો આવ્યો કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો, અથવા તો તમારી શાળામાં યોજેલ વિજ્ઞાન મેળાનું દૃશ્ય તમારી નજરે આંખે જોયેલ 100 શબ્દમાં લખો, અથવા તમારી શાળામાં શિક્ષક દિન ઉજવાયો હતો એ શિક્ષક દિન વિશે આશરે 100 શબ્દમાં લખો. તો તમે લખી શકો કે અમારી શાળાની અંદર શિક્ષક દિન જ્યારે ઉજવવામાં આવ્યો હતો ત્યારે સવારથી પ્રાર્થના સભાની અંદર બધા જ વિદ્યાર્થીઓને ભેગાઓ કરવામાં આવ્યા. અમારા પ્રિન્સિપાલે એમને સલાહ સૂચનો આપ્યા. એક દિવસ માટે અમે ટીચર બન્યા. એ ટીચરની જે કાર્યભાવના છે, જે ભણાવવાની પદ્ધતિ છે, એ અમે આજે ફીલ કરી. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓએ જુદા જુદા મનગમતા સબ્જેક્ટો પ્રમાણે અમે સબ્જેક્ટ પણ લીધા હતા. આખો દિવસનો કાર્યક્રમ ચાલ્યો. ઘણા બધા સારા ખરાબ અનુભવો થયા. એક ટીચર્સ તરીકે કઈ રીતે ભણાવતા હતા, ઘણા સામે આપણા દોસ્તારો ઓડિયન્સ તરીકે બેઠા હોય છે, છતાં પણ જે કંઈ તકલીફ પડી છે તમે વિસ્તારથી લખી શકો છો. વૃક્ષારોપણના કાર્યક્રમનો આવ્યો તો તમે એ બી લખી શકો છો કે ભાઈ અમારી શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. હરેક વ્યક્તિ દીઠ 2-2 વૃક્ષ વાવ્યા, એની સંભાળ લેવામાં આવી હતી. એ વૃક્ષ પર અમારા વિદ્યાર્થીઓના નામ લખવામાં આવ્યા. એક સરસ મજા પિંજરાથી એ વૃક્ષને મળી દેવામાં આવ્યું હતું, અને દરરોજ એને પાણી પાવાનો અમે નિયમ લીધો હતો. અને અમે અમારા પરિવારના આડોશી પાડોશીના મહોલ્લામાં હરેક જગ્યાએ અમે વૃક્ષારોપણનો પ્રચાર કરશું. કારણ કે પર્યાવરણ જે આજે એમ કહેવાય કે પ્રદૂષિત થઈ રહ્યો છે દેશ, અને એ પ્રદૂષિત બચાવવા માટે વૃક્ષારોપણનું કાર્ય ખૂબ જ મહત્ત્વનું છે. મોદી સાહેબ પણ કરી રહ્યા છે. વૃક્ષોનું જતન કરવું એક આપણી નૈતિક ફરજ છે. વૃક્ષ વાવો વરસાદ લાવો, પાણી અને વાણી વિચારીને વાપરો. આવું બધા સરસ મજાના સેન્ટર છે, બે લખી નાખવા, એટલે 4 માંથી 3 3.5 માર્ક્સ આવી જાય, બરાબર. ટાઈમ થઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો, તો આખી પેપર સ્ટાઇલ મેં તમને સમજાવી દીધી. આપણો 50% કોર્સ બી પૂરો છે. ગ્રામર સંપૂર્ણ મેં પૂરું કરી દીધું છે. વિભાગ સી ડી અને ઈ આ ત્રણે ત્રણ વિભાગનું સંપૂર્ણ ગ્રામર 3 લેક્ચરની અંદર મેં તમને સમજાવી દીધું છે. 50% કોર્સ પણ પૂરો છે. હવે દિવાળી પછી ગમે ત્યારે આપણી ફર્સ્ટ ટર્મ લેવામાં આવશે ત્યારે બધું જ મેં ભણાવી દીધું છે. તો જે કંઈ ભણાયું છે એમાંથી પૂછવામાં આવશે. તો બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી, અને ખાસ તહેવારોની અંદર આપ અભ્યાસ કરતા રહો, આગળ વધતા રહો. એજ